પદ્મશ્રી મળ્યા પછી માતમ વધી ગયું. અમારા શેરીના આવીને કહી ગયા કે અમે ભલામણ કરી હતી, પણ સ્ટેજ શોને 50 વર્ષ પૂરા થયા, 14 નવેમ્બર 2019, અને મને 8 ડિસેમ્બરે 82 વર્ષ થયા. કેટલું ધ્યાન રાખ્યું તોય થયા, બોલો. પણ 50 વર્ષની હાસ્ય સાધના આરાધના અને ઉપાસના એની ફલશ્રુતિ રૂપે હવે હાસ્યકારોની ગણના મંડી થાવ એનો એક આનંદ છે મને. અને આ વાત હું અત્યારે કહું છું એ ઘણી વાર કહી ચૂક્યો છું, પણ સારી વાતનું પુનરાવર્તન થાય એ સારી વાત છે. કબીર સાહેબ, હું જગદીશ અમેરિકાના પ્રવાસમાં હતા તો અમને એક આમંત્રણ મળ્યું. મેં કીધું આપણા શેડ્યુલમાં નથી આ, શેનું આમંત્રણ? તો કે કબીર આશ્રમ. એટલે મને ઘણી આ માનની લાગણી ઊભી થઈ કે અમેરિકાના લોસ એન્જલસમાં કબીર સાહેબનો આશ્રમ. એમ તો કબીર સાહેબ એમ કહેતા કે કબીર કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ભયે પાણી સબ મેં એક. આ જગતના જે પ્રધાન ધર્મો રહ્યા ને એને પોતપોતાની એક વિશિષ્ટતા છે. એમાં ખ્રિસ્તી ધર્મની માનવતા, હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા, મુસ્લિમ ધર્મનો ભાઈચારો, જૈન ધર્મની અહિંસા, બૌદ્ધ ધર્મની કરુણા, જરથોસ્તી ધર્મની ન્યાયપ્રિયતા અને સ્વામિનારાયણ ધર્મની સર્વધર્મ સમન્વયની ભાવના. આમ તો છે ને માણા ગમે એને સાંભળે કે ગમે એ વાંચે, જીવે એની સમજણ પ્રમાણે, એમાં ફેર ન પડે. એટલે જો જ્ઞાની જેટલી સ્વસ્થતાથી જીવે ને એટલી જ સ્વસ્થતાથી અજ્ઞાની જીવે, એની સ્વસ્થતામાં ફેર જરાય ન હોય. જ્ઞાની જેનું જે સાચું હોય ને એનું આચરણ કરે એટલે એ સ્વસ્થ હોય, અને અજ્ઞાની જેનું આચરણ કરે ને એને જ્ઞાન, જેનું આચરણ કરે એને સત્ય માને, એટલે એ સ્વસ્થતાથી જીવતા હોય. જો કોર્ટમાં કેસ હાલતા હોય ને આમ તે એને કાંઈ ન હોય, જીવે જાય. અમને તો મોટા ભાગે માણસો તળેટીમાં બેઠા બેઠા આ રસ્તો ખોટો છે ને આ ખોટો છે ને આ ઉપર જાય એટલે બરાબર નથી ને આમ જાય, જિંદગી કાઢી નાખે ચર્ચામાં જ. પણ પ્રેમના પંથે પ્રયાણ કરીને જે દી શિખરમાંથી પહોંચો, કરુણાની કેડી કંડારીને પહોંચો, કે સત્યના માર્ગે સફર કરીને ઉપર જુઓ પહોંચી જાઓ ને ત્યારે ખબર પડે કે બધા રસ્તાઓ ઉપર આવે છે, તમામે તમામ રસ્તાઓ ઉપર આવે. સદવિદ્યા પ્રવર્તનના શ્રીજી મહારાજનું એક જ વાક્ય, એના ઉપર શાસ્ત્રીજી મહારાજ શ્રીનું ચિંતન મનન અને કાર્યમાં પરિણામ, અને એના પરિણામ રૂપે આ ગુરુકુળ વાસી. અને ગુરુકુળનું આકર્ષણ એ છે કે અહીં નિર્વ્યસની છે, વિનયી છે, વિવેકી છે, એવા વિદ્યાર્થી મિત્રો છે, એવા સંતો છે, જગતને માર્ગદર્શન પૂરું પાડે એવા, અને મંદિરનું વાતાવરણ છે. મંદિરમાં જઈને દર્શન કરવામાં 10 મિનિટ થાય હોય, પણ એ વિચાર આવતા આવતા 60 વાર આવ્યા જાય, અને તોય પાછો આવે તો આવે. મારો મિત્ર છે ને નટવરલાલ એનું નામ છે, તો એ સિતાર શીખે, સવારના પહોરમાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ ધજ થઈને સરસ્વતીની પ્રતિમા અમે બેસી જાય, એની ગમે એ સમજણ હોય પણ એક જ તાર વગાડે, બસ ચીન 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 એમ કર્યા જ કરે. એની પત્ની કે શું ટીન ટીન કરો છો, સિતાર વગાડતા એને જોઈ આવો કેટલા તાર વગાડે, આમ ધણનાટી બોલાવે. નટું કે એ બધાય ફાંફા મારે છે ને મને જડી ગયો. પણ જીવતરના તાર જેને જડી જાય ને એને તો પછી તનકે તંબુરે એને સાંસો કે તાર બોલે જય રાધે શ્યામ શ્યામ જય સિયા રામ.
સુરતમાં હમણાં મારે પ્રોગ્રામ હતો, મેં કીધું આ તાપી નદીમાં પૂર જેદી આવ્યું ને તેડી તબલાની જોડ ત્રણથી જાતી, અને ભજન મંડળીના બે સભ્યો જોઈ ગયા એ કે આપણે જરૂર છે, અને જોડ આમનામ જાય છે. જોખમ વગર આ જગતમાં ક્યાં કંઈ મળે છે? ખાય ક્યાં પૂરમાં બોલો, પણ જોડ પકડીને જ્યાં ખેંચી ને ત્યાં રામદાસ મહારાજ નીકળ્યા, એને કેડે બાંધેલા. સંતના હામૈયામાં જાય ને હાલતા હાલતા વગાડે, નંદલાલ નૈરે આવું ને ઘરે કામ છે, ત્યાં ઘરે નો આવ્યા તાપીમાં ઉપડ્યા બોલો. પછી તો જોવાની હવે મહારાજને ફેરફદુડી ફેરવીને પાણી બાણી કાઢી નાખ્યું, દવાખાનામાં કર્યા દાખલ. પણ ભાનમાં આવ્યા ત્યારે પહેલું વાક્ય એ બોલ્યા કે એકાદી કલાનો સંઘ હોય તો તરી જવાય, એકાદી કલાનો સંઘ હોય ને તો તરી જવાય. અને કાર્યક્રમની શરૂઆતમાં દેશમાં હું કે વિદેશમાં હું કરું, ગુરુકુળથી શરૂઆત. ગુરુકુળ 45 વર્ષથી વધુ સમયનો મારો ઉતારો છે. અડખે ભડખે પાનવાળાને છાપાવાળાને ઉડાવી, જો થોડાક દી ન ભાડે તો મને કે થોડાક દી બહારગામ ગયા હતા, એને એમ કે અહીંયા જ રહે છે. પણ હમણાં જ મેં આ ઉદાહરણ આપ્યું કે સ્વામિનારાયણ ગુરુકુળમાં મારો રાત્રિ મુકામ, અને સાંજે હું 60 વર્ષથી ફરવા જઉં. આપણી દેશી ભાષા શું છે ખબર છે? અવસ્થા આંબી ગઈ. અવસ્થા ક્યારે આંબી જાય? તમે ગતિમાં હોય ને વાંહે અવસ્થા એ ગતિમાં હોય. તમારી ગતિ જેથી ધીમી પડશે તેથી અવસ્થા આંબી જાય. એટલે અવસ્થાને આંબવા ન દેવું હોય તો ગતિમાન રહેવું. જીવનમાં છે લાવા ગતિમાન રહેવું, ફક્ત એક શરત છે. જીવનમાં છે લાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું. જુદા છે મુસાફિર વિસામે વિસામે, જુદી સગવડો છે ઉતારે ઉતારે. તો અવસ્થાને આંબી જવા ન દેવી હોય તો ગતિમાન રહેવું. મારે કોહલી સાહેબ, માનનીય કોહલી સાહેબ ગવર્નર શ્રી હતા, અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, કાલ સાંજે જ મને ફોન હતો અભિનંદન, એમણે એક પરિસંવાદ રાખ્યો હતો, યુવાનોમાં વધતું જતું આત્મહત્યાનું પ્રમાણ, એવો અમને વિષય આપ્યો હતો. અને એના એક પુસ્તકનું વિમોચન તો ગુરુકુળમાં હતું, આ જગદીશના દીકરાએ લખ્યું. તો મેં તો એમાંય મજાક કરી, આ યુવાન જો તો જીવનનો અંત લાવી દે. અમારે 80 વટી ગયા ડોહાવ ગામમાં, એ ભેગા થઈને ચર્ચા શું કરે ખબર છે? મારું મરવા માટેથી મન ઉઠી ગયું. એટલે મને 60 વર્ષથી હાલવાની ટેવ છે, અને છેલ્લા 32 વર્ષ હું જે રસ્તા ઉપર આવેલો ને એને અમારી મ્યુનિસિપાલિટીએ શહાબુદ્દીન રાઠોડ માર્ગ એવું નામ આપ્યું. અને આ પ્રસંગ મેં દ્વારકામાં રજૂ કર્યો. હું ને જીતુભાઈ દ્વારકાવાળા બે કલાકાર હતા, તો એની મ્યુનિસિપાલિટીના પ્રમુખ ઊભા થયા કે ભાઈ થાનગઢ મ્યુનિસિપાલિટી શહાબુદ્દીન રાઠોડ માર્ગ રાખે તો આપણે જીતુભાઈ દ્વારકાવાળા માર્ગ શું કામ ન રાખ્યું? એટલે એણે અહીંયા જાહેર કર્યું, અને નક્કી થઈ ગયું કે આ માર્ગને જીતુભાઈ દ્વારકાવાળા માર્ગ તરીકે ઓળખવામાં આવશે. પણ અહીંયા સાંજે અમારે પ્રોગ્રામ હોય તે અમારે તૈયાર થઈને જવાનું હોય, એટલે પછી અહીં હું મોર્નિંગ વોકમાં નીકળું. અને હવે માણા બહુ હાલતા થયા, હવાર પડ્યું નથી, નીકળી પડ્યા નથી. અમુક તો એવા ઝાડા હોય ને લુગડામાંય હમાટાનું, પણ મજાનું હાલ્યું જાય માલ્યા જાય હવાના પર. બહેનોના શરીર વધી જાય ને, માથું તો કંઈ શરીર વધે નહીં. પછી આમ જુઓ ને તો મોટા ગોળામાંથી નાનકુક બુજારું મૂક્યું એવું લાગે. ઉનાળાનો ધોમ ધકેલો ને અમારે એક બેન નીકળ્યા, એવડા બાલ મંદિરના નાના નાના બાળકો મીડિયા વાંય હાલવા, એ બેન ખીજી ગયા કે હાઈ કેમ મારી પાછળ આવો. બાળકો કે તમારા છાયામાં હાલ્યા આવી ઘર સુધી પહોંચી જીધો. એટલે ફેડરિક નીચે કીધું છે કે ઉત્તમ પ્રકારના સારા વિચાર માણસ જ્યારે હાલતો હોય ને ત્યારે આવે. એટલે હું તો મારા વિચારમાં હાલ્યો જતો, ગુરુકુળમાંથી નીકળ્યો મોર્નિંગ વોક માટે,
એમાં એક અમદાવાદી કાકા આવું જાડું શરીર ચડી પહેરેલી બોલો બનિયાન બૂટ મોજા ને ખપ ખપ કરતા આવે એટલે ભાઈ આને બંધ કરો ને કોક ઉઘરાણી વાળા એટલે મને એમ લોકો બહુ કહેશો કે તમને યાદ બહુ રહેશે એમ મેં કીધું ઉઘરાણી વાળાના નામ જ યાદ નથી રહેતા બાકી બધું યાદ રહેશે એવડે વારી ઘડીએ કે તમે આવ્યા હતા ને લઈ ગયા હતા ને આ ને તે એવું બધું તો હું કહું કે હા હા હશે એમ તો હું આવ્યો જતો હતો તો અમદાવાદી કાકા વાહેથી મને ભટકાણા બોલો મેં એની સામું જોયું તો મને કંઈ ધ્યાન રાખતા હતો એટલે હું સમજી ગયો કે આની સંઘર્ષ ન થાય આ લગાડી દે આપણને પણ કાકીએ કીધું તમારા કાકાને બોલ્યા હમ જોશો ને આગલા બે અરે ભટકાણા એ પડી ગયા તમે ઊભા તો રહીએ ક્યાં તે હું આગળ આવેલો ને તે સાયકલવાળો સીધે સીધો મને ભટકાણ મને એઠે પાડી દીધો ને એ પસંદ હાથ મીડ્યો કાઢવા મને કે ભાગશાળી છો અરે શેના ભાગશાળી મને કે હું કાયમ ખટારો લઈને નીકળું સાયકલ લઈને કે આજે જ નીકળ્યો પણ ત્યાંથી હું આગળ આવેલો ને તો એક ભિક્ષુકે મને આમ સલામ ભરી એટલી જ સભ્યતાથી મેં ભિક્ષુકને સલામ ભરી કારણ કે ઇંગ્લેન્ડના એમ્પરર બકિંગહામ પેલેસ બહાર નીકળેલા ત્યારે એક ભિક્ષુકે સમ્રાટને સલામ ભરી તો સમ્રાટે ભિક્ષુકને સલામ ભરી ત્યારે સેક્રેટરી હતો એ કે નામદાર એ તો ભિખારી છે એ સલામ ભરે આપને જરૂર નહીં પણ સમ્રાટે એમ કીધું કે મારા રાષ્ટ્રના ભિક્ષુક કરતાંય સભ્યતાની બાબતમાં હું ઉતરતો છું એવું મારે સાબિત નથી કરવું આ પ્રસંગ મને યાદ આવ્યો ને મેં એને સલામ ભરી મને કે સાહેબે અડધી ચા પાવો અડધી ને અડધીનો ઓર્ડર આપ્યો એ વિવેકી હતો મને કે તમે યારે પીવોનું એટલે મારે હતું ઓર્ડર આપ્યો એમાં ગરમા ગરમ ગાંઠિયા થતા મેં કે એમ કરો હારે નાસ્તોય કરો ત્યાં તો એની આંખમાં જળજળી આવી ગયા કે માનવતા મરી નથી પરવારી આવા દાતા હજી છે દુનિયામાં અને મને થયો કે કહા લંકાપતિ લે ગયો કહા કરને ગયો ખોઈ જસ જીવન અપ જસ મરણ કર દેખો સબ કોઈ 100 ગ્રામ ગાંઠિયાનો ઓર્ડર આપ્યો 50 ગ્રામ એ ભિક્ષુકને 50 ગ્રામ મને અમે બે ગાંઠિયા ખાધા ચા પીધી લહેંગામાં જબો પહેરીનું હાલતો થયો હતો હા પછી મુશ્કેલી શરૂ થઈ આ ચા ગાંઠિયા ખાધા ચા પીધા પછી જબ્બાના ખિસ્સામાં હાથ નાખ્યો એક પૈસો નો નહીં આની કોઈના ખિસ્સામાં હશે એમાંય ન નીકળ્યો અને લહેંગામાં કીધું નોટબોટ રહી ગયો હોય ક્યાંય એક ચારેય ખિસ્સામાંથી એક પણ પૈસો નો નહીં અને મારા માટે શું છે ખવારમાં ચા પાણી નાસ્તો ગુરુકુળ તરફથી મળે બપોરે જમવાનું મળે ક્યાંક જવું હોય તો વાહન મૂકી જાય એટલે મારે બહાર ખર્ચ કરવાનું હતું નથી અને આ આકસ્મિક ખર્ચ થઈ ગયું ધાર્યા બહાર થઈ ગયું પણ મને ચિંતાનો પાર નહીં આવ્યો મેં કીધું કોક ઓળખીતા આવી નહીં નીકળે ને રોડમાંથી તો આપણી આબરૂ રહી જાય પણ તમે જોજો પાસે ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા અને ખરેખરી ભૂખ લાગી હોય તે સામે આમંત્રણ નથી ઈજાને દઈને વિસરી ગયા મને અમારા સૌ લ્યો હાથમાં ને હાથમાં પાતળ સુકાઈ ગયા આ તો ડૉક્ટર બંધ કરાવે ને હાઈ પ્રોટીન બંધ તળેલું બંધ મિષ્ટાન બંધ આઈસ્ક્રીમ બંધ આવું બધું બંધ કરાવે ટીવી જોજો એક એક દીમાં બબે આમંત્રણ હોય અને આ બધું બંધ કરાવ્યું હોય સામે હોય એટલે આ તો જિંદગી છે સાજ આવ્યું હાથમાં ત્યાં સૂર સૌ ખૂટી ગયા સાકીએ લીધી સુરા એ જામ સૌ ફૂટી ગયા જિંદગી પર જેના માટે જોરતા બેઠા અમર એ પધાર્યા એ જ વેળા પ્રાણ પણ છૂટી ગયા કોઈ ઓળખી તો ત્યાંથી નીકળ્યું નહીં મેં જબ્બો પહેર્યો હતો મને ખબર હતી અહીં ખિસ્સો નથી તોય મેં તો 3 વાર આમામ કર્યું ને ભિખારી બધું સમજી ગયો મને કે રવા દો મઠોમાં ખોટા હું પૈસા ચૂકવી દઉં છું એ વહેલો 8-10 મંદિર ફરી આવેલો મરણ મૂડી કાઢે એમ પરચોરણ કાઢ્યું
અમારે બેયના ચાના ને ગાંઠિયાના પૈસા એને ચૂક્યા, પણ મને દુઃખ બહુ થયું. મેં કીધું હાડું ભિક્ષુક આપણા પૈસા ચૂકવે. તરત રિક્ષા ઊભી રાખી, કીધું બે જાઓ, મારે ગુરુકુળમાં જ ઉચર્યો છું. કીધું આ તમે જે કંઈ ખર્ચ કર્યો ને એ બધું તમને આપી દઈશ, અને ઉપરથી કીધું 10 રૂપિયા આપીશ. પણ એ વિચાર કરીને મને કે ચામાન ગાંઠિયામાં પાડ્યો, હવે રિક્ષામાં રવા દે. ચામાન ગાંઠિયામાં પાડ્યો, બોલો, હવે રિક્ષામાં રવા દો. અરે મેં કીધું ભલામણા થોડોક તો વિશ્વાસ રાખ, હું ગમે એમ તો કલાકાર છું. મને કે કલાકાર આવીશો ને કે ભિખારી પાંચ કોઈ પૈસો ન કઢાવીએ. એટલે આ જિંદગી છે. પણ સાહેબનું પ્રવચન સાંભળ્યું સૂફીધમ ઉપર અને પુસ્તકનું, મને બહુ આનંદ થયો સાહેબ. ભિક્ષુ અખંડાનંદજી ફરીદુદ્દીન અત્તાર સાહેબ નામના એક સૂફી સંત, એણે મુસ્લિમ મહાત્માઓ પુસ્તક લખ્યું છે, એનું ભિક્ષુ અખંડાનંદજીએ ગુજરાતીમાં ભાષાંતર કરાવ્યું, અને એમાં આ સૂફીઓના જીવન બધાએ આપ્યા છે. એક વાત એમની એ ગમી છે કે બંદે કભી શિકાયત નહીં કરતે. એક ફિલસૂફી છે કે બંદે કભી શિકાયત નહીં કરે, જેસી વિધિ રાખે રામ એસી વિધિ રહીએ. માલિકે જે કામ સોંપ્યો કર્યું છે ને એ એવી નિષ્ઠાથી કરવું. રાબિયા બહુ મોટા સૂફી સંત થઈ ગયા. રબૈયા એટલે અરબી શબ્દ છે, ચોથો, એના માતા પિતાનું ચોથું સંતાન એટલે રબૈયામાંથી રાબિયા. કે જે આખો દી એટલું કામ એ ગુલામ તરીકે વેચી નાખ્યા હતા એમને, એટલું બધું કામ રહે કે ઈબાદત કરવાનો વખત ન મળે. પછી એમની એમના સૂત્ર છે કે માલિકે જે કામ સોંપ્યું હોય ને એ હવારથી સાંજ સુધી નિષ્ઠાપૂર્વક કરવું, પછી સમય રહે તો ઈબાદત કરવી. અને માની લો કે ન સમય રહે તો કામ જ એવી રીતે કરવું કે કામ ઈબાદત બની જાય. એક શિક્ષક વર્ગમાં હારામારી રીતે ભણાવે ને તો એ ઈબાદત છે. એક સર્જન ઓપરેશન કરે તો એ ઈબાદત છે. કર્મયોગ છે આ. એટલે મારે તો ખાલી પ્રતિભાવ આપવાનો છે આ સન્માનનો, મારો કોઈ પ્રોગ્રામ નથી એ હું સમજો છું. સમય મર્યાદા પૂરી થાય છે ને ભાઈ? હા, એટલે હું આમ તો બોલ્યો જો તમે શરમમાં સાંભળ્યા કરો, પણ લાવો જ છે એમ કહેતા ક્યાં અટકવું એટલી જ જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. એટલે હું અટકી જઉં છું. પૂર્ણિમાની રાત હોય, એક શાંત સરોવર હોય લહેર વગરનું, ઉપર ચંદ્રમા પ્રકાશતો હોય, અને તમે એ પ્રતિબિંબ જોવો ને જે નીકળે ને પૂછો કે ભાઈ આ શું છે, તો તરત કહે કે ચંદ્ર છે. ગમે એટલાને પૂછો તો એ ચંદ્ર કહે છે, ખરેખર ચંદ્ર નથી. એટલે જે જ્યાં ન હોય છતાં દેખાય એનું નામ માયા છે. શ્રીજી મહારાજને જ્યારે એક જિજ્ઞાસુએ પૂછ્યું કે માયા એટલે શું, તો એમણે એમ કીધું કે ઈશ્વરની આરાધનામાં અવરોધરૂપ જે બને ને એનું નામ માયા. એટલે સંપત્તિ એ અવરોધરૂપ ન બને ત્યાં સુધી માયા નથી. એ અવરોધરૂપ જેથી બને ને તેની માયા છે. હા, એટલે ગાંધીજીની વાતથી પૂરું કરી દઉં કે કુદરતે આપેલી શક્તિ સવારથી સાંજ સુધીમાં કોઈ શુભ કાર્યમાં ખર્ચી નાખો, નહીતર વધેલી શક્તિ તમારો વિનાશ કરશે. અને આ મારું આખું હાસ્ય જે છે ને એનું પ્રેરણા, મોટામાં મોટો પ્રેરણા સ્ત્રોત મહાત્મા ગાંધીજી. ગાંધીજી એમ કહેતા કે મારામાં હાસ્યવૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી હોત. અને બીજી વાત એ છે કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. હમણે ઉલ્લેખ કર્યો ને નામ શાહબુદ્દીન અટક રાઠોડ, એ તમારી જાતિ કહી એમ પત્રકાર પૂછે એટલે હું કહું નર જાતિ. 82 વર્ષ તંદુરસ્તીનું રહસ્ય શું? મેં કીધું પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા અને ઘરે ડાયટિંગ કર્યું, એટલે બે લાભ મળ્યા. પણ આ છેલ્લી જ વાત છે. આમ મને પૂછે એટલે હું કહું નર જાતિ.
અટક શાહબુદ્દીન, અટક શાહબુદ્દીન નામને અટક રાઠોડ તો જાતિ કંઈ જ ગંધારી જાતિ, પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ ગિરજા ઘર કો બાંટ લિયા ભગવાન કો, જમી આસમાં કો ભી બાટા મત બાટો ઇન્સાન કો. હિન્દી એ હમ વતન હૈ હિન્દુસ્તાન હમારા, આટલી વાત પૂરતી છે. અને બીજો મારો પ્રયાસ એ છે કે આની આરે જીવતરની વાતો વણી લેવી, જેમાં ઉદાહરણ આપ્યા મેં, અને જીવનના સાદા સત્યોને બહુ હળવાશથી રજૂ કરવા. એક જણો મને કે હારા કામમાં થોડા પૈસા વાપરવા શું કરવું, મેં કે જેના ઉછીના લીધા એના દઈ દો. સારામાં સારું આ કામ છે અને શાંતિથી વિચારો તો એ વાત સાચી છે. પીપા પાપણને કીજીએ પુણ્ય ક્યા સો બાર, જો કિસી સે ના લિયા તો દિયા સો આ દિયા સો બાર. સૌનો આભાર અને ખૂબ જ આનંદ થયો અને સન્માન જોઈ બદલ ધન્યવાદ. પચાસ વર્ષની હાસ્યસભર જ્ઞાન યાત્રા જેને પૂર્ણ કરી છે, એમાં 45 વર્ષથી તો ગુરુકુળને ઘર માનીને ઉતારો કર્યો છે. આપણે ગૌરવ લઈએ એ ગુરુકુળના અંગરૂપ શાહબુદ્દીનભાઈનું ભારત સરકારે પદ્મશ્રીથી સન્માન કર્યું છે. બહુ જ મજાની છેલ્લી વાત એમની કેટલી સરસ, હિન્દી હૈ હમ હિન્દુસ્તાન વતન હમારા, બધું જ આમાં આવી જાય. અને ખૂબ પ્રેમથી શાહબુદ્દીનભાઈના પદ્મશ્રીને પણ એકવાર પુનઃ તાળીઓથી વધાવી લઈએ મિત્રો.